મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આજથી આપણે તમારી પોતાની ચેનલ મેથ સાયન્સ કોર્નર પર ગણિત તો આપણે તમામ પ્રકરણો ગણી લીધેલા છે, આજથી આપણે આઠમા ધોરણના વિજ્ઞાનના પ્રશ્નોના એમસીક્યુ છે એ પુનરાવર્તન સ્વરૂપે શરૂ કરીએ છીએ. આજે આપણે આઠમા ધોરણના વિજ્ઞાનનું પ્રકરણ 10 છે, તરુણાવસ્થા તરફ છે, તેના એમસીક્યુ છે એ જોતા જઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો છે કે વૃદ્ધિ એ કુદરતી પ્રક્રિયા છે, જન્મથી જ વૃદ્ધિ છે ચાલુ થઈ જાય છે. શરીરમાં જોવા મળતી આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે? તો કે જન્મથી કેટલા વર્ષ સુધી છે એ શરીરમાં વૃદ્ધિ થઈ શકે છે? તો જવાબ આવશે જન્મથી 18 અથવા 19 વર્ષ. ત્યારબાદ પછીનો પ્રશ્ન છે કે તરુણાવસ્થા છે એનો સમયગાળો ક્યાં સુધીનો હોય છે? તરુણાવસ્થાનો સમયગાળો ક્યાં સુધીનો હોય? તો એનો જવાબ મળશે 11 થી 19 વર્ષ. હવે જો આ તરુણાવસ્થા શબ્દ છે ને એ અંગ્રેજીમાં તેને ટીન એજ કહેવાય છે. શું કહેવાય છે તેને? ટીન એજ. જો તમને 1 થી 20 સુધીના અંગ્રેજી શબ્દો આવડતા હોય તો શું થશે, 11 થી લઈ અને 19 એટલે ટીન એજ અથવા તો તરુણાવસ્થા. ત્રીજો પ્રશ્ન છે, તરુણોમાં પ્રજનન પરિવક્તાની સાથે જ યૌવનારંભ શરૂઆત થઈ જાય છે, જેને શું કહેવાય છે? તો કે તેને તરુણાવસ્થા કહેવાય છે. જો તરુણાવસ્થાની વ્યાખ્યા છે. ચોથું છે, તરુણ અવસ્થા દરમિયાન માનવ શરીરમાં ઘણા ફેરફાર થાય છે. આ બદલાવ છે, આ જે બદલાવ છે તેને શું કહેવાય? ઉપર જ આપી દીધું યૌવન આરંભ. પછીનો પ્રશ્ન છે, યૌવન આરંભમાં થતા ફેરફાર નીચેનામાંથી કયા કયા છે? કયા કયા ફેરફાર છે? તો કે ઊંચાઈમાં વધારો થાય છે, શારીરિક આકારમાં બદલાવ પણ થાય છે, અવાજમાં બદલાવ પણ થાય છે. એટલે કે શું આવશે ઓપ્શન? ઓપ્શન ડી આવશે, આ પહેલા તમામ. છઠ્ઠો પ્રશ્ન છે કે તરુણ અવસ્થામાં તરુણોના ચહેરા પર થતા ખીલ માટે કઈ ગ્રંથિ છે એ જવાબદાર છે? તો એના માટે આવશે જવાબ તેલ ગ્રંથિ. સાતમો પ્રશ્ન છે, યૌવન આરંભમાં વોઇસ બોક્સનો વિકાસ થાય છે, જે સામાન્ય રીતે કંઠની ગ્રંથિ છે એ રીતે છે એ ઓળખાય છે. આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ગ્રંથિ શરીરમાંથી ચીકણા તેલી જેવા પદાર્થો ઉત્પન્ન કરે છે? કઈ ગ્રંથિ? ઉપર જોયું એ જ તેલ ગ્રંથિ છે, ઉપર આપણે જોયેલું છે છઠ્ઠા પ્રશ્નમાં. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ગ્રંથિ શરીરમાંથી પરસેવો ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે? પરસેવો, થાઇરોઇડ નહીં, પિચ્યુટરી નહીં, તેલ નહીં, પરંતુ કઈ આવશે? પ્રસ્વેદ ગ્રંથિ છે એ જવાબ તરીકે મળશે. પછીનો છે પ્રશ્ન, તરુણ અવસ્થા માટે નીચેના વિધાનોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો. અહીં 4 વિધાનો આપણને આપેલા છે. પ્રથમ વિધાન શું છે? તો કે તરુણ અવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની અવસ્થા છે. બીજું, આ અવસ્થામાં મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. અસુરક્ષા અનુભવવાની અવસ્થા છે, માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત કરવાની અવસ્થા છે. તો આ જે 4 વિધાનો આપેલા છે, આ 4 વિધાનો છે એમાંથી, તો કે આપેલા ચારે 4 વિધાનો છે એ સાચા વિધાનો છે. પછીનો જોઈએ, માનસિક બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત કરવાની અવસ્થા એટલે કિશોરાવસ્થા.
જેને આપણે તરુણ અવસ્થા પણ કીધી એ જ શું છે કિશોર અવસ્થા. પછીનો પ્રશ્ન છે, અંતઃસ્ત્રાવો માટે અયોગ્ય વિધાનની પસંદગી કરો. અંતઃસ્ત્રાવોને હોર્મોન પણ કહે છે, અંતઃસ્ત્રાવોને રાસાયણિક પદાર્થો છે. અંતઃસ્ત્રાવ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે અને થાઇરોઇડ એ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે. આ ચાર માટે જો ચાર વિધાનો આપેલા છે, ચારમાંથી ત્રણ સાચા છે, એક ખોટું છે. કયું ખોટું છે? તો કે જો બધા અંતઃસ્ત્રાવો ફક્ત થાઇરોઇડમાંથી ઉત્પન્ન થતા નથી, એ સિવાય બીજી ગ્રંથિઓ પણ છે. એટલે કે એ બી અને સી છે એ સાચા વિધાનો છે, જ્યારે ડી છે એ ખોટું વિધાન છે. તેરમો પ્રશ્ન છે, છોકરાઓમાં તરુણ અવસ્થામાં થતા જાતીય ફેરફાર માટે કયો અંતઃસ્ત્રાવ છે એ જવાબદાર છે. છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન આવશે, માદા માટે શું આવશે? એના માટે આવશે ઇસ્ટ્રોજન. જો આ હોર્મોનના નામ છે યાદ રાખજો. આગળ વધીએ આપણે. પંદરમો પ્રશ્ન છે, નર અંતઃસ્ત્રાવ, હમણાં થોડી વાર પહેલા જોયું ટેસ્ટોસ્ટેરોન, છોકરાઓમાં યૌવન આરંભની સાથે જ ખાલી જગ્યામાં નર અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ થાય છે. સોળમામાં આવશે શુક્રપિંડ. અંડપિંડમાં અંડકોષ અને શુક્રપિંડમાં શુક્રકોષની પરિપક્વતાને નિયંત્રણ કરવાનું કાર્ય કઈ ગ્રંથિ કરે છે? જો છોકરાઓમાં શુક્રપિંડ, સત્તરમાં અંડપિંડમાં કઈ ગ્રંથિ છે પૂછેલું છે, તો એના માટે આવશે જવાબ પિચ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી નહીં પરંતુ પિચ્યુટરી ગ્રંથિ છે ખરેખર સાચો ઉચ્ચાર છે. અઢારમો પ્રશ્ન જોઈએ, છોકરીઓમાં યૌવન આરંભની સાથે જ ખાલી જગ્યામાં માદા અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ થાય છે, તો એમાં આવશે અંડપિંડ. પછીનો પ્રશ્ન છે, સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવન આરંભથી સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી ચાલ્યા રાખે છે? પ્રજનન અવસ્થાનો આરંભ યૌવન આરંભથી કેટલા વર્ષ સુધી ચાલે છે? તો એમાં જવાબ આવશે 45 થી 50 વર્ષ સુધી. પછીનો પ્રશ્ન છે, સ્ત્રીઓમાં પ્રથમ ઋતુસ્ત્રાવ યૌવનની પ્રારંભની શરૂઆતમાં થાય છે, જેને શું કહેવાય છે? જેને રજોદર્શન કહેવાય છે. પછીનો પ્રશ્ન છે, પુરુષમાં પ્રજનન અવસ્થા સામાન્ય રીતે ખાલી જગ્યા સુધી ચાલ્યા રાખે છે. 21મા પ્રશ્નના જવાબમાં શું આવશે? તરુણાવસ્થાથી મૃત્યુ સુધી. 22મો પ્રશ્ન છે, સ્ત્રીઓમાં રજો નિવૃત્તિ લગભગ ખાલી જગ્યા વર્ષની ઉંમરે થાય છે. આ પ્રશ્નનો જવાબ આપણે હમણાં જ આપી દીધેલો છે, 40 થી 45 વર્ષ. પછીનો પ્રશ્ન છે, સ્ત્રીઓમાં રજોસ્ત્રાવ મહિનામાં કેટલી વાર થાય છે? એક વાર થાય છે. સ્ત્રીઓમાં પ્રજનન કાળની અવધિ કેટલા વર્ષની હોય છે? 24મા પ્રશ્નમાં શું આવશે? રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધી, એટલે કે યૌવન આરંભથી 45 થી 50 વર્ષ સુધી. પછીનો છે 25મો પ્રશ્ન, રંગસૂત્રો પ્રત્યેક કોષના ખાલી જગ્યામાં આવેલા હોય છે, તો શેમાં હોય છે? કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. અફલિત અંડકોષમાં ખાલી જગ્યા લિંગી રંગસૂત્રો છે એ આવેલા હોય છે. 26મા પ્રશ્નમાં જવાબ આવશે, અફલિત અંડકોષમાં ફક્ત એક જ હોય છે. 27મો પ્રશ્ન, શુક્રકોષમાં ખાલી જગ્યા પ્રકારના લિંગી સૂત્રો આવેલા હોય છે, તો કે શુક્રકોષમાં એક્સ અને વાય બંને લિંગી રંગસૂત્રો છે આવેલા હોય છે. 28મો છે, જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન કયા રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે? 28મા પ્રશ્નમાં જવાબ આવશે, પુરુષના એક્સ અને વાય, એક્સ અને એક્સ તો નહીં આવે,
ને સ્ત્રીમાં તો વાય એક્સ અને વાય છે, એમાંથી ફક્ત એક જ હોય છે. પછીનો છે, કઈ ગ્રંથિ શરીરના માથાના ભાગમાં આવેલી છે? તેમાં આવશે પિચ્યુટરી ગ્રંથિ. ત્રીસમો પ્રશ્ન છે, ગોઈટર નામનો રોગ શરીરના કયા ભાગ પર અસર દર્શાવે છે? કયા દર્શાવે છે? ગળાના ભાગ પર. પછીનો અને આજના આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન છે, ગોઈટરનો રોગ કયા તત્વની ઉણપથી થાય છે? તો એમાં જવાબ આવશે આયોડિન. એટલા માટે જ આપણે આયોડિન વાળું મીઠું છે ખાઈએ છીએ. આ સાથે છે આ વિડીયો છે અહીં આપણે પૂરો કરીએ છીએ. બાકીના પ્રશ્નો છે એ હવે પછીના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આવજો દોસ્તો.